મહાકાળી માતા મંદિર ટ્રસ્ટે અગત્યની જાહેરાત કરી છે અને તાત્કાલિક તે જાહેરાતને અમલમાં મૂકવા માટે સૂચના આપી દેવામાં આવી છે મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેરાતો કરવામાં આવી છે જેમાં વીસમી માર્ચથી મંદિરમાં કોઈ પણ વ્યક્તિ છોલેલું શિફળ લાવી શકશે નહીં મંદિરમાં શ્રીફળ વધેરીને માતાજીને ધરાવવી ચુંદડી પણ ઘરે સાથે લઈ જવાની ઘરે લઈ ગયા પછી શિફળ ચુંદડીમાં બાંધી મંદિરમાં પૂજામાં મૂકો તેવો આગ્રહ કર્યો છે અથવા ઘરે જઈને પાણિયારા ઉપર મૂકી તેનો પ્રસાદ કરી બધાને વહેંચી દેવો જે વેપારી પાસેથી છોડેલું શ્રીફળ મળશે તેમની સામે સરકારી નિયમો અનુસાર કાર્યવાહી પણ કરવામાં આવશે મંદિર ટ્રસ્ટના સિક્યુરિટી ગાર્ડ શક્તિ દ્વારથી એટલે કે દુધિયા તળાવથી ચેક કરશે અને છોડેલું શ્રીફળ લાવવા દેશે નહીં સિક્યુરિટી સાથે તકરાર કરનારા સામે પણ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે થોડા દિવસ અગાઉ સ્વચ્છતાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો હતો પાવાગઢમાં શ્રીફળ વધેરવાના નિર્ણયને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદે વખોડ્યો હતો અને આ માગણી ચૈત્ર નવરાત્રિમાં પાવાગઢ દર્શન કરવાનો સમય જાણવાનો હતો અને પાવાગઢમાં શ્રીફળ મુદ્દે કોંગ્રેસના મનીષ દોશીનું નિવેદન સામે આવ્યું હતું અને સ્વચ્છતાની સાથે પરંપરા પણ જરૂરી છે તેવું કહ્યું હતું શક્તિપીઠ યાત્રા ગામ પાવાગઢ ખાતે મંદિર ટ્રસ્ટ દ્વારા આગામી ચૈત્ર નવરાત્રિથી એટલે કે વીસમી માર્ચથી છોલેલા શ્રીફળ મંદિરમાં નહીં લઈ જવા અને હાલ જ્યાં વર્ષોથી શ્રીફળ વધારવામાં આવે છે ત્યાં શિફળ નહીં વધારવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવે છે જેનું અમલીકરણ આરસી અમલમાં મુકાશે સ્વચ્છતાની બાબતને ધ્યાનમાં લઈને લેવામાં આવેલા આ નિર્ણયના પ્રથમ દિવસે યાત્રાધામ ખાતે શું પરિસ્થિતિ થાય છે તે જોવાનું રહ્યું